ચાલો ધોરણ અગિયારના બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે મિત્રો આપણે સિલેબસની અંદર એકમ ચાર એ ચાલુ છે તમે જાણો છો એ રીતે તમારા વર્ષ પૂરતું પ્રકરણ અગિયાર અને બાર એ ડિલીટ કરવામાં આવ્યું છે એટલે આપણે લેવામાં નથી આવ્યું આપણે પ્રકરણ તેર અને ચૌદ એ બે પૂરા કર્યા છે પ્રકરણ તેર એટલે પ્રકાશ સંશ્લેષણ અને પ્રકરણ ચૌદ એટલે વનસ્પતિઓમાં શ્વસન જે આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર પ્રકરણ ચૌદ પૂરું થયું છે હવે પ્રકરણ પંદર આવે છે પ્રકરણ પંદર છે એ પટેલ સાહેબ લેવાના છે એટલે તમારું આ યુનિટ પૂરું થઈ જાય પ્રકરણ સોળ માનવદેહ ધર્મવિદ્યા એકમ પાંચ હ્યુમન બોડી એના સાત પાર્ટ છે તમને ખબર છે સોળ થી બાવીસ એમાંથી પ્રકરણ સોળ પાચન અને અવિશ્વાસણ પાચન તંત્ર એ તમારે તમારા વર્ષ પૂરતું રદ કરવામાં આવ્યું છે પ્રકરણ સોળ પરિણામે આપણે પ્રકરણ સત્તર શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ સત્તર શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય એટલે કે શ્વસન તંત્ર પ્રકરણ સત્તર આપણે પ્રકરણ સત્તર શરૂ કરીએ છીએ પ્રકરણ સોળ રદ કરવામાં આવ્યું છે પ્રકરણ પંદર પટેલ સાહેબ લેવાના છે પ્રકરણ ચૌદ આપણે પૂરું કર્યું છે તો પ્રકરણ સત્તર તંત્ર ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તંત્ર એટલે જુઓ મિત્રો તંત્ર પ્રકરણ સત્તર શ્વાસોશ્વાસ અને વાયુઓનો વિનિમય આ જે પ્રકરણ સત્તર છે એ પ્રકરણ સત્તર તંત્ર કેવી રીતે વેચાયેલું છે સાત વિભાગમાં આ પાઠ વેચાયેલો છે સાત વિભાગમાં પ્રકરણ સત્તર મેં પ્રકરણ સત્તરનો આખો સંપૂર્ણ ચાર્જ સાત વિભાગમાં વેચી નાખ્યો છે પહેલો વિભાગ શરૂઆતમાં આવશે શબ્દની સમજૂતી અમુક વ્યાખ્યાઓ છે અને જુદા જુદા જે સમુદાયો છે એમાં શ્વસન કેવી રીતે થાય છે એમાં શ્વસન વ્યવસ્થા બીજો ટોપિક છે માનવ શ્વસન તંત્રની ગોઠવણી આકૃતિ સાથેનો પ્રશ્ન ત્રીજો વિભાગ છે તબક્કાઓ ક્રિયા વિધિ તમારે ભણવાની છે ચોથો વિભાગ શ્વસનનું કદ અને ક્ષમતા બહુ મહત્વનો નીટને અનુલક્ષીને ગણતરીવાળો આ ટોપિક છે ટોપિક નંબર ચાર પાંચમો વિભાગ છે વાયુઓની આપલે તમને ખબર છે કે શ્વસન પ્રક્રિયાની અંદર ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ અને ફેફસામાં ઓક્સિજન જાય છે તો વાયુકોષ્ઠ અને રુધિરની અગત્ય શું છે બીજું ઓટો અને સીઓટોની વહનની રીતો કઈ છે ત્રીજું ઓક્સિજનનું વહન કેવી રીતે થાય છે બહારથી અંદર સુધી અંગો સુધી અને સીઓટોનું વહન કેવી રીતે બહાર સુધી થાય છે એ ચાર આપલેના છે આપણે જે કઈ શ્વસન ક્રિયા કરીએ છીએ એનું નિયમન ચેતાતંત્ર દ્વારા કેવી રીતે થાય છે અને છેલ્લે સાતમો વિભાગ એટલે શ્વસનના રોગો દમ એમ્પિસેમા અને વ્યાવસાયિક શ્વસનની અનિયમિતતાઓ તો કુલ સાત વિભાગની અંદર આ આખો પાઠ વેચાયેલો છે મિત્રો પ્રકરણ સત્તર આપણે ખ્યાલ છે શ્વસન એટલે શું સામાન્ય રીતે આ એક ચાર્ટ મેં સરસ રીતે સમજાવ્યો છે જુઓ તમને ખબર છે આપણે વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા આપણે ફેફસાની અંદર લઈએ છીએ ફેફસામાં વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા અંદર આવે છે ફેફસામાં ફેફસામાંથી ક્યાં જાય છે એ ઓક્સિજન ફેફસામાંથી રુધિરમાં આવે છે ખ્યાલ આવ્યો ફેફસાની આરે જે રુધિર વાહિનીઓ જોડાય છે એમાં આ ઓક્સિજન છે એ ઓક્સિજન અંદર જાય છે અને રુધિર દ્વારા આપણે જ્યાં પેશીના કોષો ત્યાં ઓક્સિજન પહોંચે છે તો ઓક્સિજન ફેફસા લઈએ ફેફસામાંથી રુધિરમાં આવે રુધિર છે એ પેશીના કોષોને આપે એવી જ રીતે પેશીના કોષોમાં ઉત્પન્ન થયેલું કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આવે અને રુધિરમાંથી ફેફસામાં આવે અને ફેફસા દ્વારા બાર વાતાવરણમાં સીઓટુ યુક્ત હોવા બાર ઉછવાસ મારફતે બાળવી જાય આપણે આ આ જે ઘટના આપણે સમજીએ તો એને કહેવાય ઓક્સિજનનું વહન અને અહીંયા ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ બાહીણે નીકળે તો એને કહેવામાં આવે સીઓટુનું વહન આપણે ઓક્સિજન લઈએ છીએ સીઓ ટુ મુક્ત કરીએ છીએ ઓક્સિજન લેવાની ઘટના એને આપણે શ્વાસ કહીએ છીએ સીઓ ટુને બાઈણે ધકેલવાની ઘટના એને આપણે ઉછ્વાસ કહીએ છીએ તો આ શ્વાસ અને આ ઉછ્વાસ બે ની અંદર રુધિર છે એ મધ્યસ્થી બને છે વચ્ચે રુધિર આવે છે રુધિર વગર કાંઈ થવાનું નથી તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ઓક્સિજન અને સીઓ ઓટું અને સી નું વહન કરવા માટે રુધિર છે એ જ મહત્વનું પરિબળ છે અને આપણે ઓક્સિજનયુક્ત હવા અંદર લઈએ છીએ અને શ્વાસ કહીએ છીએ આને આપણે ઉચ્છવાસ કહીએ છીએ બે પ્રક્રિયાઓ સાથે થાય છે પરિણામે આપણે આને શ્વાછો શ્વાસ તરીકે ઓળખવામાં આવે છે ચાલો તો શરૂઆતની અંદર પ્રકરણ સત્તર પહેલો જ ક્વેશ્ચન આપ્યો છે શબ્દ સમજાવો શબ્દ સમજાવો કયા કયા શબ્દ સમજાવવાના છે તો શ્વાસ ઉચ્છવાસ શ્વાસ અને શ્વસન આ ચાર શબ્દની માહિતી મેં તમને હમણાં જ આપી પણ અહીંયા શ્વાસની માહિતી કે ઉચ્છ્વાસની માહિતી નથી તમે શ્વાસ અને ઉચ્છ્વાસની માહિતી કહી શકો મેં અહીંયા એકસ્ટ્રા માહિતી આપી છે શ્વાસ કોને કહેવાય શોષક બળ દ્વારા આપણે વાયુને શોષીએ છીએ જો નાક દ્વારા તો શોષક બળ ઉત્પન્ન થાય છે શોષક બળ દ્વારા ઓક્સિજનયુક્ત હવા અંદર લેવાની ઘટના એને કહેવાય શ્વાસ અને આપણે ઉચ્છવાસ બહાર કાઢવો હોય ત્યારે દાબ બળ ઉત્પન્ન થાય છે ફેફસામાંથી એક દબાણ ઉત્પન્ન થાય છે એને આપણે દાબ બળ કહીએ તો દાબ બળ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની પ્રક્રિયા એને કહેવામાં આવે છે ઉછ્વાસ અહીંયા બળ અહીંયા દાબ બળ અહીંયા ઓટું અહીંયા સી ઓટું અહીંયા અંદર આવે અહીંયા બહાર આવે આને કહેવાય શ્વાસ આને કહેવાય ઉચ્છવાસ અન્ય આ બે પ્રક્રિયાઓ છે એનો વિનિમય કરવાની પ્રક્રિયા એને કહેવામાં આવે છે શ્વાસોશ્વાસ શ્વાસ આ શ્વાછોશ્વાસ પ્રક્રિયાની અંદર જે કંઈ અંગો ભાગ લીએ છે એને કહેવાય શ્વસનાંગ શ્વસન અંગો અને શ્વસન અંગોથી એક રચાતું તંત્ર છે એ તંત્રને કહેવાય શ્વસન તંત્ર અને એના દ્વારા જે ક્રિયા થાય છે એને કહેવામાં આવે શ્વસન તો મેં ઘણા બધા શબ્દ સમજાવ્યા શ્વાસ ઉચ્છ્વાસ શ્વાસ શ્વસનાંગ શ્વસન તંત્ર શ્વસન છ શબ્દની સમજૂતી મેં અહીંયા આપી આ જ વસ્તુ અહીંયા સમજાવી છે અહીંયા તમે જોશો તો છેલ્લે વાતાવરણીય ઓક્સિજન અને કોષ દ્વારા ઉત્પન્ન થતા સીઓટું વાતાવરણીય ઓટું કોષ એના દ્વારા ઉત્પન્ન થાય તો સી એનો વિનિમય કરવાની પ્રક્રિયા એને કહેવામાં આવે શ્વાસ આપણે કીધું વિનિમય કરવાની પ્રક્રિયા એને કહેવાય અને આ જે ઘટના બને છે એને કહેવામાં આવે છે શ્વસન તો પેલા પ્રશ્નની અંદર સામાન્ય રીતે આ બધા શબ્દોની સમજૂતી આપી છે ક્વેશ્ચન એક શ્વાસ ઉચ્છવાસ શ્વાછો શ્વસન ચાલો સામાન્ય રીતે આ તમારો હાથ જે છે એ બધું સામાન્ય માહિતી છે તમે ન લ્યો તો ચાલે ક્વેશ્ચન બે બીજો ક્વેશ્ચન જુદા જુદા સમુદાયોના પ્રાણીઓના શ્વસનાંગો વિશે માહિતી આપો હવે આપણે જુદા જુદા પ્રાણીઓ પ્રાણી વર્ગીકરણ આપણે ભણ્યા છીએ એમાં સછિદ્ર સમુદાય નીચલી કક્ષાનો સમુદાય વાદળી એના કરતાં નીચલી કક્ષાનો એટલે પ્રજીવ અમીબા પેરામેશિયમ યુગલીના એક કોશી છે એટલે આપણે એને જવા દઈએ તો વાદળીથી આપણે શરૂ કરીએ બરાબર છે એ અપૃષ્ઠવંશી પ્રાણીઓથી છેક ઉચ્ચ કક્ષાના ઉભયજીવી સરીસરૂપ વિહંગ અને આપણા જેવા સસ્તન પ્રાણીઓ એ કેવી રીતે શ્વસન કરે છે એ તમે સમજાવો એ આ પ્રશ્નમાં મૂકવામાં આવ્યું છે દાખલા તરીકે અહીંયા જુઓ એક નંબર નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી કોણ વાદળી કોષ્ટાંતરિક ચપટાકૃમિ એ કેવી રીતે શોષણ કરે છે તો માત્ર પ્રસરણ દ્વારા શોષણ કરે છે એની શરીરની સપાટી ઉપર ઓક્સિજન આવી જાય અને પ્રસરણથી અંદર જાય અને અંદર રહેલો સીઓટું છે એ બાઈને નીકળી જાય એટલે માત્ર પ્રસરણ દ્વારા આ પ્રાણીઓ શ્વસન કરે છે એક નંબર ચાલો બે નંબર અળસિયા છે કેવી રીતે કરે છે તેમના ભીના ક્યુટિકલનો ઉપયોગ કરે છે શરીર ઉપર એક આવરણ છે ક્યુટિકલ એના દ્વારા એ ઓક્સિજન લઈએ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે ત્રણ નંબર કીટકો કેવી રીતે કરે છે ભાઈ તો નલિકાઓની ગોઠવાણ જેને કહેવામાં આવે છે શ્વાસ નલિકાઓ એના દ્વારા એ હવાનું શરીરમાં વહન કરાવે છે ચાર નંબર જલીય સંધિપાદ અને મૃદુકાય આ કેવી રીતે શ્વસન કરે છે તો કે વાહિનીમય શું જ આવેલું છે એની અંદર ઝાલરો આવેલી છે તો એ આવી શ્વસન કરે છે પાંચ નંબર અમુક સ્થળીય સ્વરૂપો કેવી રીતે વાહિનીમય કોથળી જેને શું કહેવામાં આવે ફેફસા દ્વારા શ્વસન કરે છે ચાલો છ નંબર પૃષ્ઠવંશીની અંદર મત્સ્ય છે માછલી છે એ કેવી રીતે કરે છે ઝાલર દ્વારા શ્વસન કરે છે સાત નંબર સરીસૃપ પક્ષી સસ્તન એ કેવી રીતે કરે છે તો કે ફેફસા દ્વારા કરે છે 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 નંબર દેડકા જેવા પ્રાણી પોતાની ભીની ત્વચા ચામડી એના દ્વારા એ શ્વસનની પ્રક્રિયા કરે છે નવ નંબર સસ્તન ની અંદર કેવી રીતે શ્વસન ક્રિયા થાય છે તો કે ભાઈ એની અંદર વિકસિત શ્વસન તંત્ર આવેલું હોય છે તો નવ સમુદાય નવ મુદ્દા એ તમને મેં સમજાવ્યા કે જુદા જુદા જે પ્રાણીઓ છે એની અંદર શ્વસન અંગો કેવી રીતે કાર્ય કરે છે આ તો ક્વેશ્ચન બે અહીંયાથી માનવ શ્વસનતંત્ર થી ક્વેશ્ચન ત્રણ શરૂ થાય છે બરાબર એ પહેલાં આપણે આ બે પ્રશ્નોની માસ્ટર કી જોઈ ક્વેશ્ચન એક શબ્દ સમજાવો શ્વાસ શોષક બળથી ઓટું યુક્ત હોવા દાખલ થાય ઓટું મુક્ત થાય આ તમારે આ નથી બુકમાં આ મેં તમને એક્સ્ટ્રા માહિતી આપી છે તમે વ્યાખ્યા આપી શકો સમજી શકો એટલે ત્રણ નંબર શ્વાસો શ્વાસ કોને કહેવાય તો કે વાતાવરણીય ઓટું અને કોષ દ્વારા ઉત્પન્ન થયેલ સીવોતુ એનો વિનિમય વિનિમય શબ્દ આવવો જોઈએ ચાલો ચાર નંબર શ્વસન કોને કહેવાય તો કે ભાઈ એમાં ભાગ લેતા અંગોને શું કહેવાય શ્વસનાંગો એનાથી જે રચાતું તંત્ર છે એને કહેવાય શ્વસન તંત્ર અને એના દ્વારા જે ક્રિયા થાય એને કહેવાય શ્વસન આ પેલો પ્રશ્ન જુદા જુદા શબ્દ સમજાવ્યા પેલું શ્વાસ બીજું શ્વાસ ત્રણ શ્વાસોચ્છા ચાર શ્વસનાંગો પાંચ શ્વસનતંત્ર છ શ્વસન ક્રિયા છ શબ્દોની સમજૂતી ક્વેશ્ચન એક ચાલો ક્વેશ્ચન બે જુદા જુદા સમુદાયના પ્રાણીની અંદર શ્વસન વ્યવસ્થા કેવી છે પેલું નીચલી કક્ષાના અપૃષ્ટ વંશી વાદળી કોષ્ટાંતરિક ચપટાકૃમી પ્રસરણ દ્વારા બે અળસિયા ક્યુટિકલ દ્વારા ત્રણ કીટકો શ્વાસ નલિકા દ્વારા ચાર જલીય મૃદુકાય ઝાલર દ્વારા પાંચ સ્વરૂપો ફેફસા દ્વારા છ માછલી ઝાલર દ્વારા સાત સવિસૃપ પક્ષી સસ્તન ફેફસા દ્વારા આઠ દેટકા જેવા ઉભયજીવી ભીની ત્વચા દ્વારા અને નવ સસ્તન પ્રાણીઓ વિકસિત શ્વસનતંત્ર ધરાવે છે તો આ તો ક્વેશ્ચન બેની માસ્ટરકી આ છે ક્વેશ્ચન એકની માસ્ટર કી બહુ મહત્વના આ પ્રશ્નો છે મિત્રો હવે આપણે હ્યુમન બોડી ચાલુ થાય છે બરાબર છે એમાં આપણે અત્યારે સત્તરમો પાઠ છે એ આપણે શરૂ કર્યો છે એના બે પ્રશ્ન પણ પૂરા થઈ ગયા છે અને એના મેં તમને વિભાગ વાઈઝ કેવી રીતે આખો પાઠ વેચાયેલો છે એની પણ મેં તમને માહિતી આપી છે હવેના હ્યુમન બોડીના ટોપિક બહુ મહત્ત્વના ટોપિક છે બારમાને અનુલક્ષીને પણ મહત્ત્વના છે અને નીટને અનુલક્ષીને પણ આ ટોપિક મહત્ત્વના છે તમારા અગિયારમાના સિલેબસની અંદર આપણે વાત કરીએ તો છ પાઠ એ હ્યુમન બોડીના તમારે ભણવાના છે અત્યારે આપણે સત્તરમો ચાલુ કર્યો સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ છ પાઠ હ્યુમન બોડીના છે તો આ છ પાઠ આપણે પૂર્ણ કરીએ એટલે આપણો તમામ સિલેબલ્સ છે પૂરો થઈ જશે અત્યારે આપણે હ્યુમન બોડી શરૂ કર્યું છે બહુ જ મહત્ત્વના ટોપિક અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક એ આ યુનિટની અંદર ભણવાના છે તો બરાબર વ્યવસ્થિત તમે ભણજો અને જેથી કરીને આપણે આપણા શરીર રચના વિશે જાણી શકીએ અને મેડિકલના પાંચ વર્ષ સુધી તમારે આ બધા પાઠ તમારે વારેઘણી આવવાના છે તો આ એનો પાયો છે બહુ મહત્ત્વના ટોપિક છે તો પ્રકરણ સત્તરની અંદર આપણે બે ક્વેશ્ચન જોયા પહેલો અને બીજો આવતા વિડીયો લેક્ચરમાં નવા ત્રીજા પ્રશ્ન સાથે આપણે ફરી મળીએ છીએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ આની નોટ બનાવજો આના પ્રશ્ન લખજો અને આ બધી માહિતી છે એને તમે સાચવી રાખજો અને બહુ વ્યવસ્થિત રીતે તૈયારી કરજો આવતા વિડીયો લેક્ચરમાં નવા પ્રશ્ન સાથે તમામ વિદ્યાર્થીઓને ફરી મળીએ છીએ ત્યાં સુધી બધાને ગુડ બાય આવજો